दाखला नंबर 11 बे भागीदारों आपवामां आवेला छे आनिया अने आशु प्रमाण आपेलू छे 5:3 मूड़ी खातानी जमा बाजू लखाशे विगतमां बाकी आगळ लाव्या एमां पहेलो भागीदार आनियानी मूड़ी आपेली छे 80,000 आशुनी मूड़ी छेल्ला खानामां अनामतो छे कोई रोकाण अनामत रोकाण अनामत बेचता पहला शू चेक करव पड़े हवाला में वाँचो रोकाण नो हवालो छे कोई रोकाण नो हवालो न हो तो रोकाण अनामत ने बोलो शू कराय वेची देवाय फाळवणी 20,000 अने 12,000 चलो एनी पछी बोलो शू छे लेनदार ने क्या लखाय कई किंमते अन्य आशु अने अनेरी लेनदार पछी बोलो देवी हूँ देनी पछी बाजू में वाँचो जमीन मकान पछी प्लांट यंत्रो नेक्स्ट स्टॉक दीवादार आवे एटले हवालो चेक करवानो छे गलखाद अनामत तो माइनस गलखाद एनी पछी रोकाणो नेक्स्ट रोकड़ ने बीजे क्या लखाय शू लखाय केटला पेरेग्राफ 1-4 થી કોને પ્રવેશ આપે છે એનો નફા ભાગ કેટલો અનેરી તેના નફા નુકસાનના ભાગમાં પ્રમાણસર મૂડી અને પાઘડી રોકડમાં લાવશે અંડરલાઈન કરો પ્રમાણસર ભાગે મૂડી તો અનેરીનો પ્રમાણસર ભાગ કેટલો કહેવાય 1/3 મૂડીના કેટલા રોકડા લાવશે આપેલો क्या भागीदार नी मूड़ी शोधवानी छे अनेरी एटले क्यों भागीदार नवा भागीदार नी मूड़ी शोधवानी होय ने तो आधारूप कोनी लेवाय जूना अने जूना नी शोधवी होय तो आधारूप कोनी लेवाय गया दाखला में आपणे जूना भागीदार नी मूड़ी शोधेली तो आधार कोने लीधेलो आमां कोनी शोधवानी छे तो आधार कोने लेवानो હાસ્યમાં લખો ઉપર જો દાખલામાં જૂના ભાગીદારોની મૂડી શોધવાની હોય તો નવા ભાગીદારની મૂડીને આધારરૂપ લેવાય परंतु जो नवा भागीदार नी मूड़ी शोधवानी होय तो जूना भागीदारोनी कौंस मतलब जो आखर नी कौंस पूरो मूड़ी ने आधार रूप लेवाय બોલો આ દાખલામાં કોની મૂડી શોધવાની છે તો આધારો કોની લેશું કોણ કોણ અક્ષરોની મૂડી આધારો લેવાય આધારો કઈ લેવાય અત્યારે છે તો અત્યારે નવા ભાગીદારની મૂડી ખબર પડે ખબર પડશે ત્યારે જોઈશું આમ નોંધ લખી નાખીએ રકમ બાકી રાખીએ અનેરી મૂડીના રોકડા લાવે તો ધંધામાં રોકડ રોકડ ખાતાની ઉધાર બાય શું લખાય રકમ ખબર છે બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ શું લખાય અનેરીના ખાનામાં રકમ ખબર
હવે વાંચો, અનેરી પાઘડીના પણ રોકડા લાવે છે. બીજા હવાલામાં જો પાઘડી કેટલી નક્કી થઈ, કઈ પાઘડી કહેવાય આને? નવી પાઘડી આપે તો પહેલામાં પહેલો કામ શું કરાય? ટોટલ પાઘડી કેટલી ગુણ્યા અનેરી નો ભાગ? એક ના છેદ માં ત્રણ. અનેરી પાઘડી ના રોકડા લાવે તો કેટલી એમનું થાય? બે એમનું થશે. પહેલી એમનું બોલો શું થાય? રોકડ ખાતે ઉધાર તે પાઘડી ના પ્રીમિયમ ખાતે જમા કેટલા રૂપિયા? 80,000. પાઘડી નું પ્રીમિયમ જમા થાય તો ફરી પાછો એને શું કરાય? નંબર બે, પાઘડી ના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલા રૂપિયા? 80,000. કોને કોને અપાય? જૂના એટલે આન્યા અને તે આન્યાના મૂડી ખાતે અને પછી તે આશોના મૂડી ખાતે. છગડીયો કૌંસ કયા પ્રમાણમાં? નવું પ્રમાણ આપેલું છે. નવું પ્રમાણ ન આપે તો કેટલું? 5:5 ફાળવણી ખતવણી. પહેલી એમનું કયા ખાતાની કઈ બાજુ શું લખાય? કેટલા રૂપિયા? બીજી અસર મૂડી ખાતાની જમા બાજુ પર શું લખાય? પહેલા ખાનામાં, બીજા ખાનામાં. હવે આ પાઘડી નો અવલો આવડે ને? 50 અને 30. એની પછી જમીન મકાન ની કિંમત 20,000 થી વધારે, ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન જમા કયા ખાતે? થી શબ્દ આપે તો આને કઈ રકમ કહેવાય? અત્યારે કેટલા છે જમીન મકાન? વત્તા બરાબર. હવે પછીનામાં શબ્દ કયો આપેલો છે? સુધી એટલે એને કઈ કિંમત કહેવાય? નવી કિંમત ક્યાં લખાય? પાટા સરવૈયા. પ્લાન્ટ યંત્રો બોલો કેટલા? 45. ઉપર જો કેટલા છે? 50 ના કેટલા થઈ ગયા? વધારો કે ઘટાડો? ફાયદો કે નુકસાન? પુનઃ મૂલ્યાંકન પ્લાન્ટ યંત્રો ખાતે. નંબર કાલખાત અનામત ની જોગવાઈ 2,000 કોઈ આપવાની અસર બંને. પાકા સરવૈયામાં કેટલું આવશે અને પુનઃ મૂલ્યાંકન ની ઉધાર બાજુ કેટલું આવશે? ઉધાર કે જમા જે આવે. મિલકત લેણા બાજુ દેવાદાર ઇનર કોલમ અત્યારે ગાલખાત અનામત કેટલી છે? બહુ વિશિષ્ટ અવાલો છે. ગાલખાત અનામત ની જોગવાઈ 2,000 વધારે છે. અત્યારે છે કેટલી? એમાં કીધું 2,000 વધારે છે તો ખરેખર કેટલા લખાય? ખબર પડી ગઈ? અત્યારે ગાલખાત અનામત કેટલી છે? 3,000 છે ને, એમાં 2,000 વધારે છે તો ખરેખર જરૂર કેટલા ની? સમજ પડી? ઓછું દારૂ પકડાણો કે વધારે? ફાયદો કે નુકસાન? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન ગાલખાત અનામત ખાતે. નંબર 5, લેણદાર પૈકી 7,000 ચૂકવવા પડશે. લેણદાર એટલે ધંધાનો, દેવામાંથી 7 નથી દેવાના, ફાયદો કે નુકસાન? ફાયદો થાય તો પુનઃ મૂલ્યાંકન
લેણદારો ખાતે 7000, અત્યારે કેટલા છે? માઇનસ 7, 23000. છે કોઈ વિગત? હવે એક વસ્તુ બાકી છે, બોલો શું? કોની મૂડી? અનેરીની મૂડી ક્યારે મળશે? આન્યા અને આશુની મૂડી મળશે ત્યારે. અત્યારે ખબર? આન્યા અને આશુની મૂડી મળશે ત્યારે આપણને કોની મૂડી મળશે? અનેરી. અનેરીની મૂડી શોધવી છે તો આધારરૂપ કોની કોની લેશું? બંનેની. કોઈ કહેશે આન્યા અને આશુ બંનેનો સંયુક્ત નફા ભાગ કેટલો થાય? આન્યા અને આશુ બંનેનો સંયુક્ત નફા ભાગ કેટલો થાય? નવો ભાગીદાર કોણ છે? અનેરીનો નફા ભાગ કેટલો છે? અન્ય અને આશુનો નફા ભાગ કેટલો થાય? ધારો કે પેઢીનો કુલ નફા ભાગ 1. ધારવું નહીં પડે, સમજ નહીં પડે એટલે લખવું પડ્યું. માટે બાકીનો નફો, બાકીનો નફો એટલે કુલ નફો માઇનસ નવા ભાગીદારનો નફા ભાગ. એમાં નવો ભાગીદાર કોણ છે? અનેરી છે, એનો નફા ભાગ આપેલો છે. બોલો, અનેરીનો નફા ભાગ, અનેરીનો નફા ભાગ બરાબર 1/3. તો બાકીનો ભાગ કોનો કોનો કહેવાય? આન્યા અને આશુનો નફા ભાગ બરાબર કેટલા માઇનસ કેટલા? 1 - 1/3 બરાબર આવેલું છે એવું કઈ? ટોટલ ભાગ કેટલો? 1. એમાંથી નવા ભાગીદારનો બાદ કરી દો એટલે બાકીનો વધે. કોનો કોનો વધશે? આનિયા અને આશુ. એ બેનો નફા ભાગ 2/3 હોય ત્યારે એની મૂડીનો સરવાળો, તો નવા ભાગીદારનો મૂડીનો સરવાળો શોધી લઈએ. પુનઃ મૂલ્યાંકનનો સરવાળો 29000, ઘટતી રકમ 24000. શું કહેવાશે આને? નફો. બાજુમાં બે ટપકા, કૌંસમાં ભાગીદારોના મૂડી ખાતે કયા કયા ભાગીદારને આપવાના? આન્ય અને આશુ. ફાળવણી 15000 અને બીજી અસર ક્યાં આવશે? મૂડી ખાતાની જમા બાજુ પર શું લખવાનો? પુનઃ મૂલ્યાંકન ખાતે પહેલામાં, બીજામાં. રોકડ ખાતું બંધ થઈ શકશે? શું કામ? અનેરીની મૂડી આપેલી, મૂડીનો સરવાળો 1,65,000, ઘટતી રકમ 1,65,000. આની સામે શું લખાય? બાકી આગળ લઈ ગયા. ચલો બીજામાં 1,00,000, ઘટતી રકમ 1,00,000. મળી ગઈ બંનેની મૂડી? આન્યા અને આશુ બંનેની કુલ મૂડી મળી ગઈ. બોલો કેટલી? આન્યા અને આશુની કુલ મૂડી બરાબર 1,65,000 વત્તા બરાબર. કઈ રીતે મળી એ ખબર પડી? કોની મૂડી શોધવાની છે? આધારરૂપ કોની લેવાય? જૂના ભાગીદાર. જૂના ભાગીદારનો સંયુક્ત નફા ભાગ 2/3 ભાગે આન્યા અને આશુની મૂડી બરાબર 3,06,000. કોની મૂડી શોધવાની છે? માટે
એકના છેદમાં ત્રણ ભાગે અનેરીની મૂડી બરાબર પ્રશ્નાર્થ. પહેલા બોલો કેટલા લખવાના? 306,000 ગુણ્યા કેટલા? એકના છેદમાં ત્રણ. 306,000 ગુણ્યા એકના છેદમાં ત્રણ. હજી ગુણ્યા કરવા હોય તો 3 ના છેદમાં 2 153,000. આ કોની મૂડી મળી? અનેરીની મૂડી. અહીંયા ઘટતી બી ત્યાં લખી દેવાશે 153,000. અહીંયા પણ 1,00,000. ચાલો આનો સરવાળો. 1,00,000 ઘટતી રકમ પણ બોલો કેટલી? રોકડ ખાતાનો સરવાળો 2,62,000. ઘટતી રકમ 2,62,000 ની સામે બાકી આગળ લઈ ગયા. મિલકત લેણા બાજુ રોકડ સિલક 2,62,000. મૂડી ખાતાનો સરવાળો 4,59,000. ઘટતી રકમ લેણદાર આવી ગયા ને દેવી હુંડી બાજુમાં સ્ટોક 30,000. હજુ ઘટે છે કઈ? રોકાણ 50,000. સરવાળો 5,06,000. બંને બાજુનો સરવાળો 5,06,000.